એક મહત્વપૂર્ણ સમાચાર. અહેમદ પટેલે મુખ્તાર અબ્બાસ નકવીને એક પત્ર લખ્યો છે. હજ સબસિડીને લઈ તેમણે પત્ર લખ્યો. 2014-17 સુધી સબસિડીના રૂપિયા 200 કરોડ વધ્યા. આશા છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પૈસા ખર્ચ થશે. અલ્પસંખ્યકોના ઉત્થાન ભણતર માટે પૈસા ખર્ચ થશે તેવી ચિંતા વ્યક્ત કરતો અહેમદ પટેલે મુખ્તાર અબ્બાસ નકવીને પત્ર લખ્યો છે. અલ્પસંખ્યક બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીને આ પત્ર લખીને અહેમદ પટેલે પોતાની ચિંતા વ્યક્ત કરી છે. હજ સબસિડી જે ખતમ કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા, તે મામલે 2014-17 સુધી સબસિડીના રૂપિયા 200 કરોડ વધ્યા છે અને આશા છે કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર પૈસા ખર્ચ થશે. અલ્પસંખ્યકોના ઉત્થાન ભણતર માટે પૈસા ખર્ચ થશે. કોંગ્રેસના ખુદાવર નેતા અહેમદ પટેલે કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ નિર્ણય, હજ સબસિડી જે ખતમ કરવામાં આવી તેને લઈને મુખ્તાર અબ્બાસ નકવીને અહેમદ પટેલે પત્ર લખ્યો છે અને પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે આશા છે સુપ્રીમ કોર્ટનો જે નિર્દેશ છે તે અનુસાર જ પૈસા ખર્ચ થશે, સાથોસાથ અલ્પસંખ્યકોના જે ઉત્થાન ભણતર અને તેમના શિક્ષણ પાછળ ખર્ચ થાય તેવી આશા વ્યક્ત કરી. કારણ કે મુખ્તાર અબ્બાસ નકવીએ પણ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર નિવેદન આપ્યું હતું કે અલ્પસંખ્યકોના જે મહિલા છે તેમના ઉત્થાન માટે, જે વિદ્યાર્થિનીઓ છે તેમના શિક્ષણ માટે આ પૈસા ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે. તો બીજી તરફ અહેમદ પટેલે એવી ચિંતા વ્યક્ત કરી છે અને આશા વ્યક્ત કરી છે કે તેમના ઉત્થાનને ભણતર માટે જ આ પૈસા ખર્ચ થાય. હિતેન વિઠલાણી સંવાદદાતા દિલ્હીથી ફોન લાઇન પર અમારી સાથે જોડાયા છે. હિતેન, કેન્દ્ર સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હજ સબસિડી ખતમ કરવાનો, ત્યારબાદ જે કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો આ પત્ર છે, કઈ કઈ બાબતોનો ઉલ્લેખ કરાયો છે? બિલકુલ નિશ્ચિત, અહેમદ પટેલ જે કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે તેમણે હજ સબસિડી ખતમ કરવાના નિર્ણયનો સ્વાગત તો કર્યો છે, પણ ક્યાંક ને ક્યાંક અલ્પસંખ્યક આયોગના જે મંત્રી છે તેમણે આ પત્ર લખીને અપીલ કરી છે કે જે હિસાબે દર વર્ષે જે હજ સબસિડીની જે અમાઉન્ટ હોય છે તે અમાઉન્ટને હવે અલ્પસંખ્યક આયોગ ના લોકોના ભલા માટે, હિત માટે સરકાર જે છે તે વાપરે તેની એક અપીલ કરી છે. સાફ તો પર અહેમદ પટેલે પત્રમાં લખ્યું છે કે જે અલ્પસંખ્યક વર્ગના જે લોકો છે તેમના બાળકોના શિક્ષણમાં, બાળકોના ભણતરમાં અને તે વર્ગને ઉપર લાવવા માટે સરકાર જે છે આ ખર્ચ જે છે તે એક અલગથી સાઈડમાં રાખે અને તેમના ઉપર જ માત્ર ઉપયોગ કરે, ના કે ભલે હજ સબસિડી ખતમ કરી દીધી હોય તેનો કોઈ વાંધો નથી જતાવ્યો. એટલે હવે જોવું એ રહેશે કે નકવી પાસે આ પત્ર તો પહોંચ્યો છે પણ સરકાર આ મામલે શું કદમ ઉપાડે છે. બિલકુલ હિતેન, ધન્યવાદ જાણકારી માટે.